આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 5 છે ઉખાણા એના વિશે અભ્યાસ કરીશું. ઉખાણા એટલે કે ફસલ કોયડો. એમાં એક પહેલા નંબર પર આપેલું છે સવારે આવે સાંજે જાય કોઈને જાણે ક્યાં સંતાય. એટલે કે સવારે આવે છે સાંજે જાય છે અને સાંજ પછી ક્યાં સંતાઈ જાય છે એ કોઈને ખબર હોતી નથી. તો આનો જવાબમાં શું આવશે? સૂરજ, સૂર્ય. બીજા નંબરનું છે એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા શું છે મારું નામ. એટલે કે એક પાન છે એની અંદર બીજું પાન છે એટલે કે પાનની અંદર બહુ બધા પાન આવેલા છે. એના પાંદડા કેવા છે? લીલા અને ધોળા. તો મારું નામ જણાવો. તો આના જવાબમાં આવશે કોબીજ. એના પછી ત્રણ નંબર પર આપેલું છે બે સગા ભાઈ અડ કહેતા અડે નહીં, અડીશમાં અડીશમાં કહીએ તો અડે. બે સગા ભાઈ છે અડ કરીએ એમ બોલવા જઈએ આપણે તો અડતા નથી, પણ જ્યારે આપણે એમ બોલીએ કે અડીશમાં અડીશમાં ત્યારે એ પોતે અડકે છે. તો આના જવાબમાં આવશે અહીંયા ખોટ. ચાર નંબર પર આપેલું છે શરીર નહીં પણ જન્મે ખરી, મો નહીં પણ કરે અવાજ, જન્મી એવી ઝટ મરે ચતુર કરો વિચાર. તો શરીર નથી પણ એનો જન્મ તો થાય છે, એનો મો નથી પણ અવાજ એ કરે છે, જેવી એ જન્મે છે એવી તરત જ એ મરી જાય છે. તો આ શું હોય શકે? તો આના જવાબમાં આવશે અહીંયા ચપટી. એના પછી આગળ જોઈશું આપણે પાંચ નંબર પર આમ જાઓ તેમ જાઓ જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ, નાનો થાઓ મોટો થાઓ ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ. એટલે કે આમ જાઓ તેમ જાઓ જ્યાં આગળ તમે જાઓ ત્યાં આગળ હું તમારી સાથે જ જાઉં છું, ક્યારેક ક્યારેક હું નાનો થાઉં છું ક્યારેક ક્યારેક મોટો થાઉં છું અને જ્યારે તમે સુઈ જાઓ છો ત્યારે હું સંતાઈ જાઉં છું. તો આના જવાબમાં આવશે પડછાયો, શેડો. છ નંબર પર આપેલું છે રહે વૃક્ષ પર પણ પક્ષી નથી, ભરેલું છે જળ પણ ઘડો નથી, માથે છે જટા પણ જોગી નથી, છે તી નેત્ર પણ શંકર નથી. એટલે કે વૃક્ષ પર રહે છે પણ એ પોતે પક્ષી નથી, એની અંદર પાણી ભરેલું છે પણ એ ઘડો પણ નથી, એની માથે જટા છે એટલે કે વાળ છે પણ એ પોતે જોગી બાવો નથી, છે ત્રિનેત્ર એટલે ત્રણ આંખો પણ છે પણ પોતે શંકર ભગવાન નથી. તો આનો જવાબમાં શું આવશે? નારિયેળ. એના પછી જોઈશું આપણે સાત નંબર પર આપેલું છે દુનિયા આખી ઘરમાં લાવે કામ ફટાફટ કરતું, જ્ઞાનની સૌ વાર્યો ખુલ્લી એક જ ક્લિકમાં કરતું. એટલે કે આખી દુનિયા આપણે ઘરે બેઠા એને જોઈ શકો છો અને જે પણ કામ હોય એ તરત જ કરી આપે છે. જ્ઞાનની સૌ વાર્યો ખુલ્લી એની અંદરથી આપણે તમામ પ્રકારનું જ્ઞાન મળી રહેતું હોય છે, જે એક જ ક્લિકમાં એટલે એક જ ક્લિક કરવાથી આપણને જ્ઞાન આપતું હોય છે. તો આના જવાબમાં આવશે અહીંયા કમ્પ્યુટર. એના પછી આઠ નંબર પર આપેલું છે જીવ નથી, ચાલે છે પણ પગ નથી, બેઠક છે પણ વાચક નથી, ખવાય છે પણ ખૂટતો નથી. એટલે કે હાલે છે પણ એ જીવિત નથી એટલે કે નિર્જીવ છે, મૃત છે, ચાલે છે પણ પગ નથી અને પગ નથી છતાં પણ પોતે ચાલે છે, બેઠક છે પણ વાચક નથી એ કોઈ પાટલો નથી છતાં આપણે એની પર બેસી શકો છો, ખવાય છે પણ ખૂટતો નથી અને આપણે એને ગમે એટલો ખાઈએ પણ પોતે ખૂટતો નથી. તો આના જવાબમાં આવશે અહીંયા હિંચકો. હવે આપણે જે આન્સર જોયા એ આપણે અહીંયા લખવાના છે એના ક્રમ વાઇઝ. એના પછી આપણે એની શબ્દ સમજૂતી જોઈ લઈએ. અડીશમાં એટલે કે અડકીશ નહીં, ટચ કરીશ નહીં, જળ એટલે કે ઝડપથી, જળ એટલે કે પાણી, જટા અવ્યવસ્થિત લાંબા વાળ, ત્રિનેત્ર ત્રણ આંખ, પાછળ ચાર પાયાઓ એક જાતનું આસન. એના પછી આપણે એનું સ્વાધ્યાય દેખીશું. એનો પ્રશ્ન એક છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે સવારે આવીને સાંજે કોણ સંતાઈ જાય છે? તો એના જવાબમાં આવશે સવારે આવીને સાંજે સૂરજ સંતાઈ જાય છે. બીજા નંબરનો પ્રશ્ન છે કવિએ કોબીની સી ઓળખ આપી છે? તો કવિ કોબી વિશે શું કહે છે કે એની અંદર પાનની અંદર પાન છે, લીલા ધોળા પાન છે અને બહુ બધા પાન છે. ત્રણ નંબરનો પ્રશ્ન છે મૌન હોવા છતાં કોણ અવાજ કરે છે? તો એના જવાબ આપણે જોઈશું મૌન હોવા છતાં ચપટી અવાજ કરે છે. ચાર નંબરનો પ્રશ્ન છે કે જટા હોવા છતાં જોગી કોણ નથી? તેના જવાબમાં જોઈશું આપણે કે જટા હોવા છતાં નારિયેળ જોગી નથી. પાંચ નંબરનો પ્રશ્ન છે
જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે? તેના જવાબમાં જોઈશું જ્ઞાનની બારીઓ એ કમ્પ્યુટર ખોલે છે. એના પછી પ્રશ્ન નંબર 2 આપેલો છે, જેની અંદર તમારે તમારી રીતે આવા અનેક ઉખાણા શોધીને લખવાના છે. હવે પ્રશ્ન નંબર 3 ની અંદર નીચેના કોષ્ટકમાંથી ઉખાણાના જવાબની ફરતે સર્કલ કરો, એટલે કે આપણે જે ઉખાણા જોઈ ચૂક્યા એના જે જવાબ છે એ આની અંદર આપેલા છે, જે આપણે શોધવાના છે. એનું એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે કોબીજ, એટલે બીજા પણ આની અંદર સતાયેલા છે જવાબ, જે તમારે શોધવાના રહેશે. એના પછી પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલો આપ્યો છે પાન, તેનો સમાનાર્થી થશે પાંદડા. એના પછી બીજો નંબર છે મો, એનો થશે સમાનાર્થી મોઢું. 3 નંબર પર આપ્યો સંતાવ, એનો સમાનાર્થી થશે છુપાઈ જવું. 4 નંબર આપ્યો છે વૃક્ષ, એનો સમાનાર્થી થશે ઝાડ તરુ. 5 નંબર પર આપેલું છે પગ, તો એનો સમાનાર્થી થશે પાવ. 6 નંબર પર આપ્યું દુનિયા, તેનો સમાનાર્થી થશે જગત વિશ્વ. પ્રશ્ન 5 આપ્યો છે, નીચેના શબ્દોના વિરુદ્ધ અર્થ શબ્દો લખો. તો પહેલા નંબર છે જ્ઞાન, એનું ઓપોઝિટ એટલે વિરુદ્ધ અર્થ થશે અજ્ઞાન. બીજા નંબર છે જન્મ, એનું ઓપોઝિટ થશે મૃત્યુ. 3 નંબર છે ચતુર, એનો ઓપોઝિટ થશે બોહો. 4 નંબર છે નાનો, એનો ઓપોઝિટ થશે મોટો. 5 નંબર છે ઉત્તર, એનો ઓપોઝિટ થશે દક્ષિણ. 6 નંબર છે ઊંઘવું, એનો ઓપોઝિટ થશે જાગવું. પ્રશ્ન 6 આપેલો છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું આપેલું છે કે ઉનાળાની સખત ગરમ હવા, તો એને શું કહેવાય છે? લૂ. તો અહીંયા જવાબ આપણે લખીશું લૂ. બીજા નંબર છે 3 આંક વાળો, જેને 3 આંકો છે એવું, એટલે અહીંયા થશે એનો જવાબ આવશે ત્રિનેત્ર. 3 નંબર પર આપેલું છે 4 પાયા વાળું એક જાતનું આસન, એવું કયું આસન છે જેને 4 પાયા હોય છે? તેના જવાબ અહીંયા આવશે વાજળ. પ્રશ્ન નંબર 7 આપેલો છે, ઉદાહરણ મુજબ કેવો કેવી કેવું શબ્દ લખો. ઉદાહરણ આપેલું છે પંખો, તો પંખો કેવો. એનું પહેલા નંબરનું છે કેરી, તો કેરીનું આવશે કેરી કેવી. બીજા નંબરનું છે કાંટો, તો કાંટો કેવો. 3 નંબર ઉપર આપ્યું છે કોમ્પ્યુટર, કોમ્પ્યુટર કેવો. 4 નંબર છે જીપ, જીપનું જીપ કેવી. 5 નંબર પર આપ્યું છે ચાંદો, તો ચાંદો કેવો. અને 6 નંબર પર આપ્યું છે નારિયેળ, તો નારિયેળ કેવો. ક્રમમાં ગોઠવી શબ્દ બનાવો. અહીંયા અમુક શબ્દ આડાળ આપે છે, જે આપણે અરેન્જ કરીને એનો કરેક્ટ વર્ડ બનાવવાનો રહેશે. ઉદાહરણ છે ફફડા, તો ફટાફટ. એનું એક આપ્યું છે સરરી, તો એનો શબ્દ બનશે સરીર. બીજા નંબરનું છે અજવા, તેનું થશે અવાજ. 3 નંબર છે કસંદ્ર, તો એનું થશે શંકર. 4 નંબર છે જબાઠ, તો એનો જવાબ થશે બાજઠ. પ્રશ્ન નંબર 9 છે, નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં લખો, જે તમારે હોમવર્ક કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.